ને મિત્રો મજામાં મિત્રો, ઘણા વિદ્યાર્થીઓએ આ હોમવર્કની અંદર ટ્રાય કરી હતી અને જવાબ પણ સાચો લખ્યો છે. પણ મિત્રો, મજા આવે છે કે નહીં એ કહો. તો મિત્રો, આનંદ સાથે કામ કરવું છે અને ધીમે ધીમે તમારો કોન્ફિડન્સ લેવલ અપ થાય અને પછી કોઈ પણ પરીક્ષાની અંદર તમને મજા પણ આવશે, તમારો સમય પણ બચશે. જેમ કે અહીંયા બધાએ ચેક કર્યું કે સર આમાં કંઈ નથી, આ 3 છે, 2 છે, 4 છે, એનો ગુણાકાર કરી 4 2 8, 8 3 24, અને 24 ને જો તમે 5 વડે ગુણો. તો મેં તમને એવું કીધું કે ભાઈ 5 વડે ગુણવું એટલે શું, તો વિચાર લેવાનું કે અહીંયા આપણે મીંડું કરી નાખવાનું, મતલબ કે 10 વડે ગુણાઈ ગયા અને એના અડધા કરો તો એ 5 વડે જ કહેવાય ને. તો સીધો આવશે 120. તો 120 દેખાઈ રહ્યા છે, હા કે ના? તો અહીંયા તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે 3 2 6 1 6, અને વળી પાછા 5 વડે જ ગુણવાના, કારણ કે અહીંયા 5 વડે ગુણ્યા, તો 6 5 35. બિલકુલ સાચું છે. તો મજા આવી મિત્રો. તો આ રીતે બસ પ્રેક્ટિસ કરતા રહી, 87 સુધી તો તમે પહોંચી જ ગયા છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, જુદું જુદું પૂછાય એમાં ક્યાંક ને ક્યાંક ગણિતનો પણ ઉપયોગ હોય. અહીંયા સંકેતનો અનુસંધાન તો એ જ કહે છે કે ભાઈ 2નો સરવાળો 30 છે અને 2ની બાદબાકી 10 છે. તો મિત્રો, અહીંયા બીજી કોઈ વાતો નથી, પણ એટલું વિચાર કે 2નો સરવાળો 30 છે અને એની બાદબાકી 10 છે, એટલે આપણા મગજમાં એમ નેમ આવે કે ભાઈ 15 15 કરીએ તો કઈ ડિફરન્સ 0 થઈ જાય, તો તરત મગજમાં 20 અને 10 આવી જ જાય. નથી આવતા તો તમને ખબર છે કે તમારી પાસે જે પેલું સમીકરણ ઉકેલ આપણે કરતા હતા ને, એક્સ વત્તા વાય બરાબર 30, એક્સ ઓછા વાય બરાબર 10, પછી તો કે ભાઈ હવે એનો તમે સરવાળો કરો તો એક્સ ને એક્સ તો કે 2x, પછી વત્તા વાય ઓછા વાય એટલે 0 થઈ ગયા, રાઈટ? અને આ બાજુ 0 અને આ બાજુ 40, રાઈટ? અને 2x બરાબર 40 હોય તો તમને ખબર જ છે કે એક્સ બરાબર શું થાય, તો બગડો છે એ 40ના છેદમાં આવી જાય અને તરત આવશે 20. એટલે એક્સ 20 મળે, એટલે તમે તરત કહો કે એમાં કેટલા ઉમેર્યું તો 30 થાય છે, એટલે 10, એટલે 20 અને 10 મળી ગયા, બરાબર? તો હવે તમારે આ 20 અને 10 એટલે 20 ભાગ્યા 10 વિચારવાના છે. તો તમે તરત કહેશો સર જવાબ શું આવશે, 2. બિલકુલ સાચું છે. તો દરેક દાખલાની અંદર બને તો વિડીયો સ્ટોપ કરી અને ટ્રાય કરો, પણ ક્યારેક આવી રીતના ગણિતનું અનુસંધાન પણ આવી શકે છે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, ક્યારેક ક્યારેક તમને સમજાઈ જશે કે કંઈક ને કંઈક અનુસંધાન એવું હશે કે જે તમને ક્યાંક જેને કહેવાય કે નિયમોના સંદર્ભમાં જોઈએ તો તમને હિંટ આપેલી હશે. જેમ કે અહીંયા 1 0 2 0 2 1 40 અને 3 0 6 0, પછી આટલા બધા પ્રશ્નાર્થ, અને ન્યાય 4 આવશે, 0. એટલે કે જો મિત્રો, આટલા બધા કંઈ પ્રશ્નાર્થ હોય તો આ બધી વસ્તુ સાથે કંઈક રેફરન્સ હોય અને ટ્રાય કરો. ફાઇન, અમુક લોકોએ પકડી લીધું સર કંઈ નથી, આની એક પેટર્ન છે અને તમે આમ ઊભા જાઓ તો પકડાઈ જાય. શું? તો કે ભાઈ 1 છે 2 છે 3 છે, તો પછી શું આવે? તો કે 4. પછી 0 1 0 1, બરાબર? પછી 2 4 6, તો કે હવે 8 આવે, 0 0 0 0, યસ. તો 4180, મતલબ 4 1 80, બરાબર? તો બિલકુલ સાચું છે. તો કંઈ ને કંઈ પેટર્ન હશે, તમારે બસ અનુસંધાન પકડવાનું છે, બાકી તો કંઈ છે નહીં. મજા આવી? જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીં તમે જોશો તો માત્ર 3 જ આપ્યું, 8 15 29, એટલે જ્યારે બહુ ટૂંકું આપે ને મિત્રો, ત્યારે આમ લાગે ને તો થોડું અઘરું લાગે, પણ ક્યારેક ક્યારેક તમને અઘરું નથી લાગવાનું, ટ્રાય કરો. યસ, કારણ કે હવે તમે પેટર્ન પકડતા થઈ ગયા છો અને તમે પકડી પણ લીધું છે કે સર કોઈ નથી, હવે તમને આવડી ગયું છે કે 8 ના ડબલ કરો, 8 2 16, પણ એમાંથી 1 ઓછા કરો, ઓકે? 15 ના ડબલ કરો, એમાંથી 1 ઓછા કરો, તો 29 ના ડબલ, હવે મોઢે તો આવડતું નથી, તો 30 ના ડબલ, તો કે 60, અને આવી રીતના 2 ઓછા કરી, બરાબર? કે ડબલ કર્યા એટલે તો જવાબ આવશે 58, એવું છે. યસ છે. તો મિત્રો, આવું કંઈક છે ને, મજા આવે છે ને? જોઈએ નેક્સ્ટ. ચલો મિત્રો, ટ્રાય કરો કે અહીંયા કેવું હોય, પછી કે 7 એટલે 63 ને 3 એટલે 15 ને 11 એટલે 143 ને 9 એટલે કેટલા. હવે મિત્રો તમને આવડે જ છે, યસ? સ્ટોપ અને ટ્રાય, ગુડ. તમે લખી દીધું કીધું સર કે આમાં તો બિલકુલ સહેલું છે, કારણ કે 7 માંથી 63 જવું એટલે શું? તમે તરત વિચાર્યું કે 7 7 7, તો કોકે કહીધું કે સર એક કામ કરો, 7 ને તમે જો 9 વડે ગુણો તો 63 આવે, તો 3 ને કેટલા વડે ગુણીએ? તો કે 5 વડે ગુણીએ. તો પછી 11 ને, હવે તમે એક જોયું કે સર આ જે 7 છે ને એમાં 2 ઉમેરા છે, આ 3 છે એમાં 5, એટલે મતલબ 2 ઉમેરો એટલે 5, તો 11 માં આપણે 13, બરાબર? 2 ઉમેર એટલે 13, તો એનો ગુણાકાર 143 આવે છે. જો આવતો હોય તો આપણે રાજી થઈ જવાનું, શું કામ? બીજી એક વાત કે 11 નો ગુણાકાર મેં તમને શીખડાવ્યો હતો, ખબર કે 13 વડે ગુણો હોય ને તો શું કરવાનું, કે આ 13 ગુણ્યા આપણે 11 કરવા છે, બરાબર? તો આ કઈ જોવાનું જ નહીં, આ તગડો અહીંયા મૂકવાનો, આ 2નો સરવાળો અને પાછો 1, રાઈટ? સિમ્પલ. તો 143, હા છે, ત્રણેય વસ્તુ સાચી આવી રહી છે.
તો હવે નવ પછી બે ઉમેરો તો નવ અને અગિયાર, અગિયાર નવા નવાણું. યસ, બિલકુલ સાચું છે. મજા આવી. તો દાખલો 91 છે, જવાબ 99 છે. જોઈએ નેક્સ્ટ મિત્રો. અહીં 6 પછી સંકેત છે, પછી 1 છે, 8 પછી સંકેત છે, 80 છે, 2 3 13, યસ 5 અને 7 નું અનુસંધાન. ચલો વિચારો વિચારો. યસ, તો હવે હવે તો બહુ મજા આવે છે, હેને આવે છે ને? સાચી વાત છે. તમે કીધું સાહેબ હવે તો હવે કાંઈ ચિંતા જ ન કરો, આનો વર્ક કરો, આનો વર્ક કરો. 6 6 36, 1 1 1, યસ 37. 8નો વર્ક કરો 64, 4નો વર્ક કરો 16, બરાબર. 6 ને 4 10 અને 80, બરાબર. 7 થતો જાય છે ને? તો હવે 2નો વર્ક કરો તો કે 4, 3નો વર્ક કરો તો 9, કેટલા આવશે? 13. તો સિમ્પલ, 5નો વર્ક 25, 7 7 49, 9 ને 5 14, 4 ને 3 7. 74 જવાબ છે, જરૂર છે. તો મિત્રો આવું કંઈક કે હવે તમને બધું આવડે છે. જોઈએ નેક્સ્ટ મિત્રો. ઘણીવાર આવા સમ આવે ને વિદ્યાર્થીઓ ગભરાઈ જાય. મિત્રો આમાં કંઈ હોતું જ નથી. તમે છે ને એમને એમ ખાલી સાદું ગણિત હોય તમને એમને એમ ખબર પડી જાય. જો આપણે સીધા મોઢે જ ગણવાનો પ્રયાસ કરીએ, તમે જો કે આ ત્રિકોણ અને આ ત્રિકોણનો સરવાળો 12 થાય છે, મતલબ કે આ બે સરખા છે અને 12 થતો એવો સરવાળો છે. તો તમે કહેશો હા સર આ સિમ્પલ, 6 હોય તો થાય. મતલબ કે તમને ખબર પડી કે આના આધારે કે ત્રિકોણની વેલ્યુ કેટલી છે, 6. તો એના પછી છે ને એ ત્રિકોણ આપ્યો જશે, એટલે અહીંયા તમે 6 મૂકી દો. હવે તમે શું કરો કે આવા 3 ચોરસ છે, હા કે ના? પેલા તો 6 ને ઓબાજુ લઈ જાય એટલે 30 માંથી 6 વયા જાય, એટલે તમે તરત કહો સર 24. હવે 3 ચોરસની વેલ્યુ 24 છે, મતલબ કે 3 વડે ભાગી નાખો એટલે ચોરસની વેલ્યુ તમને મળી ગઈ 8, એટલે 8 8 8, 8 3 24 ને 36 થઈ ગયા, એટલે કે અહીંયા 8 મળ્યા. ફરીથી 8 ને આ બાજુ લઈ જશો એટલે 28 માંથી 8 વયા ગયા, એટલે તરત આવશે 20. પણ કેટલા? 2 રાઉન્ડની કિંમત, મતલબ બરાબર 2 છે, આમ છૂટાઈ આપે આવી રીતે મેં ભેગા આપ્યા છે. 2 રાઉન્ડની કિંમત 20 છે, તો 1 રાઉન્ડની કિંમત કેટલી? તો તમે કહેશો સાહેબ 10 છે. તો આ 10નો ઉપયોગ અહીંયા કરો. હવે તમે જ કહો કે અહીંયા 10 છે, વત્તા કંઈક કરી છે 17 આવે, એટલે કે આ બાજુ લઈ જાઓ, અથવા 10 વત્તા 7, તમને ખબર જ પડી ગઈ. ધેટ મીન્સ કે આની વેલ્યુ તમને મળી ગઈ, કે આની વેલ્યુ શું છે? તો કે 7. મજા આવી. તો આવા દાખલાને તો ખાસ કરવા છે, બરાબર, જરા પણ મૂંઝાયા વિના. જોઈએ નેક્સ્ટ મિત્રો. અહીંયા ટ્રાય કરો, કંઈક નવું તો છે જ. યસ, તમે લોકો વિચાર્યું કે સર આમાં કંઈક ગમે એમ કરે છે, મેળ પડતો નથી. પણ એટલી ખબર પડી કે આ બધા છે ને, બધાએ બધા એ પૂર્ણ વર્ગ છે, મતલબ કે બધાનું વર્ગમૂળ નીકળે છે, હા કે ના? જોજે આનું વર્ગમૂળ 2 9 4 3 8 1, બરાબર. 6 6 36 37 37 49, આ બધાના બધાના મેં વર્ગમૂળ એ મૂકી દીધા. પછી કહેશે સાહેબ આ તો ના જેવું થયું, 7 ને 6 13 ને 2 15, 8 ને 3 11 4 15, 9 9 ને 4 13 ને 2 15, 6 ને 1 7 ને 8 15, બધું 15 વાળું છે. તો 15 વાળામાં તો અહીં 5 આવે, અને અહીં જો 5 આવતો હોય તો અહીંયા શું આવે? એનો વર્ગ મૂકવો પડે. તો સોરી, અહીંયા આપણી ભૂલ છે. યસ, તો અહીંયા શું આવશે? તો કે 25 આવશે સાહેબ. તો બિલકુલ સાચું છે. પણ ધારો કે આવી રીતના પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હોય તો તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે. તો આવું કંઈ કે તમને કોન્ફિડન્સ આવી ગયા સર આમાં કંઈ ભૂલ છે, અને એ કોન્ફિડન્સ તમારો વધતો જશે. તો આ તમે જો ટ્રાય કરેલું હોય તો 1 માર્ક લઈ લીજો, કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. મજા આવી. જોઈએ નેક્સ્ટ મિત્રો. યસ, હવે આ તમારા માટે હોમવર્ક છે, અને આ હોમવર્કની અંદર બધા લોકો પ્રયાસ કરશે. મને ખાતરી છે મિત્રો કે તમારો પ્રયાસ હવે આગળ વધ્યો છે. અને ધારો કે દરેક દાખલામાં હજી તમને ગૂંચ લાગતી હોય, કોઈ ટેન્શન નહીં મિત્રો. ફરીથી મતલબ આ 96 જેટલા જો દાખલા મેં મૂકી દીધા છે એ પ્રેક્ટિસ માટે જ છે, અને આમાં કેટલા પ્રકારના કેવા પૂછાણા પણ છે. એટલે કે હજી દાખલા તરીકે 96માં આવડતો નથી તો ટેન્શન નથી, ફરીથી પાછા એ 96 એ 96, મતલબ કે આપણે 100 સુધી હમણાં પહોંચી જશું. પણ હવે થોડુંક મસ્ત મસ્ત પાછા તમને આપવા છે, એટલે હું નવા વિડીયોમાં આપીશ. કહેવાની વાત એ છે મિત્રો કે આપણે જો દિલથી કામ કરશું, અને બીજું કોન્ફિડન્સથી કામ કરશું, તો અઘરું કંઈ હોતું નથી. અઘરું તમને હું લાગવા પણ નહીં દઉં. બસ ખાલી એક તમારો ડિસિઝન હોવો જોઈએ કે સર લડી લેવું છે. તો મિત્રો અમુક સમ્સ હું એટલે હોમવર્ક આપું છું કે તમે ખાસ કે તમને કેવી મજા આવે છે એ કોમેન્ટ્સમાં લખો. ન આવડે તોય ચિંતા ન કરો, પણ હું એકો એકની કોમેન્ટ વાંચું છું, અને હું એ જાણવા માગું છું કે બરોબર ચાલી રહ્યું છે કે કેમ. તો તમે ખાલી જોયા કરશો, મને ખબર નહીં પડે. તો તમને ખ્યાલ છે યુટ્યુબની અંદર કોમેન્ટ્સ જ એવી એક વસ્તુ છે કે આપણે વાતો કરી શકીએ છીએ. તો મિત્રો દરેકે દરેકની કોમેન્ટ્સ હું વાંચું છું. ખાલી તમારે વિચારવાનું છે કે સર સુધી આ વાત કેમ પહોંચાડવી. તો યસ, કેટલા લોકોને ખબર જ નથી કે આવી કંઈક ચેનલ છે અને એમાં આવું કંઈક કામ થાય છે. તો ધોરણ 10 ના, 7માં ના, 8માં ના કેટલા બધા વિડીયોઝ છે,
અને હું પણ હવે ટ્રાય કરીશ કે પ્લેલિસ્ટ ની અંદર બધું વ્યવસ્થિત મૂકવાનું, કે જેથી કરીને તમે લોકો જે કામ કરો છો એમાં બધા લોકો જોડાઈ શકે. બીજું કે આપણા અધોધ વિદ્યાર્થી મિત્રો જેણે સબસ્ક્રાઇબ પણ નથી કર્યું, મતલબ કે વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઇબ નથી કર્યું અને બેલ દાબી નથી, હવે એમાં શું થશે કે આપણે યુટ્યુબની અંદર બધી એનાલિસિસ આવતો હોય ને, એનાલિસિસમાં એમાં મેં જોયું કે ભાઈ આમાં એક પ્રોબ્લેમ એ થાય છે કે અધોધ વિદ્યાર્થીઓ તો સબસ્ક્રાઇબ જ નથી કર્યું. દેટ મીન્સ કે આપણા કેટલાક વિદ્યાર્થીઓ ને સીધું નોટિફિકેશન મળતું નથી. તો મિત્રો તમે જોઈ લ્યો કે સબસ્ક્રાઇબ છે એ કરેલું છે કે નહીં, બેલ દાબેલું છે કે નહીં. કારણ કે હું દરેક વિડીયોમાં જનરલી બધા બોલતા હોય આપણે સીધે સીધું સ્ટાર્ટ કરી દઈએ છીએ, સીધે સીધું પૂરું કરીએ છીએ, પણ મને ખબર છે કે તમે લોકો આ વસ્તુ કરવાથી એટલીસ્ટ તમને તો ફાયદો થશે અને તમે મિત્રોને શેર કરશો તો એમને પણ ફાયદો થશે. તો મિત્રો તમારા કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને હા ટ્રાય કરજો, આવડી તો જશે જ. આવજો.